નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ પોષણ કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો જે વર્ષ બે હજાર ચોવીસ પચીસની નવી સ્વધ્યન પોથી લોન્ચ થઈ ચૂકી છે ધોરણ દસની તે આજે આપણે ભણવાની છે જેમાં આજે આપણે ભાગ બે નંબરની સ્વધ્યન પોથીનો અભ્યાસ કરીશું જેની અંદર આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેનું પહેલું યુનિટ અગેન્સ્ટ ધ ઓટ્સ વિશે જે છે આજે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તમારા માટે તૈયાર છે વિડિયો લેક્ચર સ્વરૂપે પણ તૈયાર છે અને જો તમારે સ્વઅધ્યયન પોથી આખી આખી સોલ્યુશન વાળી પીડીએફ સ્વરૂપે જોતી હોય તો તો પણ તે તમને મળી શકે એમ છે વિદ્યાર્થી મિત્રો તે પીડીએફ સ્વરૂપે લિંક મેળવવા માટે લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે અને આવી રીતે આવા નવા વિડીયોઝ આવી નવી લિંકો મેળવવા માટે અમારી સાથે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ રહેવું વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે તો ચાલો કરીએ શરૂઆત યુનિટ નંબર વન અગેન્સ્ટ ધ ઓટ્સમાં સેક્શન એની સેક્શન એ સૌથી પહેલો પ્રશ્ન શું આવે રીડ ધ એક્સટ્રેક્ટસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પેરેગ્રાફમાંથી સવાલ જવાબ તો પેરેગ્રાફ વાંચવાનો અને પેરેગ્રાફના આધારે જે છે સવાલ જવાબ આપવાનો હોય છે તો આ પેરેગ્રાફ ના આધારે 425 યર્સ રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગોરેગાઉ લોબિડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ ધ વિલેજર ડિસાઈડેડ ટુ ટેક મેટર્સ ઇનટુ their ઓન હેન્ડ્સ ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ એન્ડ બિલ્ડ ધ રેલવે સ્ટેશન ઓન their ઓન

As a result, the Panchayat passed a resolution on 2008 saying that since the railway was not able to build the station for them, they would do it for themselves and with their own money. Soon an 11-member team was formed and the team started collecting money from village. Uh, on 7 january 2010, as a result of their efforts, the first railway station in the country, on which the railway did not have to spend a single rupee, started operations. what was the resolution of the panchayat? the panchayat passed a resolution that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money.

the station started operation on 7 january 2010. okay. village by village, MGP is building a network of low-cost solar microgrids that provide two led lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. that is cheaper than kerosene, which can cost almost double across the month. ટુ એલ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ વિથ અર્ક ઓફ લોસ્ટોલાર મા

solar power is cheaper than kerosene and being a smokeless source of light it is a good for customers health okay, okay. the roof of a study brick devolved home in each village is always chosen as the site for the panels and the battery azaz one of the company's first electrician to be recruited from the local district block of reusa

પણ આપણને પેરેગ્રાફ પ્રમાણે પેરેગ્રાફમાં શું કીધું છે કે અઝાજ જે છે એ આ લોકલ ડિસ્ટ્રિક્ટમાં જે છે એ પેનલ ગોઠવે છે એટલા માટે આપણે જે છે એનું નામ લખ્યું બાકી અઝાજ જે છે આખા ઉત્તર પ્રદેશની પેનલ ન ગોઠવતો હોય ને રેડી ચાલો આગળ વધીએ આગળ આપણે પેરેગ્રાફ આપ્યો છે ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ ઇફ ધ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરલ કન્ટિન્યુ ટુ સ્ક્વાન્ડર ધેર આવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન ઇટ વુડ ઇન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક so the unit has formulated plans and opening separate reading room for women pehlo સવાલ how did the women in kerala pass their time how એટલે કેવી રીતે કેવી રીતે કેરલની સ્ત્રીઓ પોતાનો સમય પસાર કરે છે કેવી રીતે તો અહીંયા લખ્યું છે in front of television tv સામે તો જવાબ આવશે the women in kerala passed their time in front of television આગળ વધીએ આગળ છે 14 મુકે તો યુનિટ હઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન બીકોઝ કે યુનિટ એજન્સીએ નક્કી કર્યું છે કે સ્ત્રીઓ માટે અલગથી વાંચના લયોની વ્યવસ્થા કરવામાં આવશે કારણ કે તો કારણ શું છે કે તેઓ એવું માને છે કે જો સ્ત્રીઓ ટીવી સામે પોતાનો સમય બગાડશે તો એક એવું વાતાવરણ ઊભું થશે કે જેમાં સ્ત્રીઓ ઘરની બહાર નીકળતા ડરશે રાતના સમયમાં અંધારાના સમયમાં સ્ત્રીઓ જે છે ઘરની બહાર નીકળતા ડરશે તો એ બંધ થઈ જાય એ એવું ન થાય એના બદલે સ્ત્રીઓ વાંચન કરે એના માટે જે છે તેઓએ સેપરેટ રીડિંગ રૂમની વ્યવસ્થા કરવા નક્કી કર્યું છે તો પહેલા તો એટલો સવાલ બેઠો લખી નાખવાનો બીકોસ સુધી પછી આગળ લખવાનું ધેય બિલીવ ધેટ એનકરેજિંગ વુમન ટુ રીડ તેઓ એવું માને છે કે સ્ત્રીઓને વાંચવા તરફ પ્રોત્સાહન આપવું ઇન્સ્ટેડ ઓફ સ્પેન્ડિંગ આવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન કે ટીવી સામેનો સમય બગાડે એની કરતાં વાંચવા તરફ પ્રોત્સાહન આપવું વિલ હેલ્પ ક્રિએટ અ સેફર એન્વાયરમેન્ટ જેના દ્વારા એક સુરક્ષિત વાતાવરણ ઊભું થશે એન્ડ રિડ્યુસ ધ ફિયર અને ડર ઘટશે બીક ઘટશે છે ને ઓફ ગોઈંગ આઉટ આફ્ટર ડાર્ક અંધારું થયા પછી જે સ્ત્રીઓને ઘરની બહાર નીકળવામાં બીક લાગે છે ને એ ડરમાં શું થઈ જશે ઘટાડો થઈ જશે ઓકે ચાલો હવે આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2024-25 ની 100 અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે ધોરણ 3 થી બધા જ વિષયની જે છે ધોરણ 3 થી 10 ની બધા જ વિષયની તમામ એ તમામ વિષયની તમામ તમામ ભાગના સોલ્યુશન તૈયાર છે વિદ્યાર્થી મિત્રો આપણે જે ત્યાર ધોરણ 10 ની સ્વાધ્યાય પોથી ભણી રહ્યા છે તેના પણ તમામ તમામ વિડીયોઝ એક પછી એક જે છે આપણી ચેનલ પર મૂકાતા ગયા છે અને આખું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તમારા માટે તૈયાર છે જે પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો છો ક્યાંથી મેળવશો તો વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપી છે તેમાંથી અને જો તમારી પાસે સ્વજન પોથી નથી બરોબર તમારી પાસે સ્વજન પોથી નથી તમારી પુસ્તક જોતું છે તો પુસ્તક પણ તમે અમારી પાસેથી મેળવી શકો છો બરોબર અથવા તો આપણી ચેનલ પોશન કોચિંગ ક્લાસીસ પર લોગ થઈને ત્યાંથી પણ તમે જે છે સ્વજન પોથી અથવા તો તેનું સોલ્યુશન જે છે એ મેળવી શકો છો ચાલો આગળ વધીએ આગળ છે પ્રશ્ન નંબર પંદર

Knowledge, wisdom, cultural activities, research, and references. A third of its thousand members are women. So, the library launched a women's unit in February 2014. The unit got together to discuss the methods of empowering women. The library opened its hall for film screening, workshop in home economics, or gardening, childcare, or the arts. The women also get help in managing family conflicts.

ટ્રેક્સ ઓફ તાજનગર નામના પોર્શનમાંથી લીધેલી છે છે શોર્ટ નોટ છે આપણને સવાલો ઘણા બધા આપ્યા છે તેના આધારે જે છે આપણે શોર્ટ નોટ બનાવવાની છે જવાબ તમારા માટે તૈયાર છે अ लार्ज નંબર ઓફ પીપલ એન્ડ સ્ટુડન્ટ્સ ઇન તાજનગર Who had to go to Goregaon Delhi and Rewar they had to either go to Hallimandi or partly to catch a train both the stations are 6 kilometers away. the railway line passed throughout the village so the people demanded a railway station in 1982 but railway refused saying that they did not have any funds so the villagers decided to build a railway station themselves everybody contributed according to their capacity ranging from 3000 rupees to 75000 rupees

તાજનગર રેલવે સ્ટેશન વોઝ બિલ્ટ બાય રેલવે ડિપાર્ટમેન્ટ કે રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે તાજનગર સ્ટેશન આવ્યું હતું વાત ત્યારબાદ ધ કોસ્ટ ઓફ લાઇટ હતી જે પ્રકાશ હતો તેની કિંમત લેમ્પ સસ્તી સસ્તી હતી હતી તો સાચી વાત છે કે લાઇબ્રેરી વર્કસ ફોર વુમેન એમ્પાવરમેન્ટ કે આ લાઇબ્રેરી જે છે

યુનિટ નંબર 1 નો ભાગ એક મળીશો તો વિડિયોમાં જેમાં આપણે સેક્શન B નો સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો